प्रकाशे दाम्याक्षरे मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायण मानमामि लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्पादरेणौ हरिकृष्णकांक्षा यद्दोक्खदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि सियाराम मै सब जग जानी करवु प्रणाम जोरी जुग पानी सियाराम मै सब जग जानी करवु प्रणाम जोरी जुग पानी करवु प्रणाम जोरी जुग पानी श्री स्वामीनारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय सियावर रामचंद्र भगवान नी जय पवन सुत हनुमान नी जय प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय श्री राम जय राम जय जय राम पतित पावन सीता राम श्री राम जय जय राम पतित पावन सीता राम स्वामी नारायण समरत नाम मुखति बोलो श्री घनश्याम स्वामी नारायण समरत ना मुखति बोलो श्री घनश्याम श्री राम जय जय राम पतित पावन सीता राम
मुखति बोलो श्री घनश्याम, मुखति बोलो श्री घनश्याम। થોડાક વર્ષો પૂર્વે રાજસ્થાનની અંદર એક બાળક પોતાના ગરીબ માતા પિતા સાથે રહેતો હોય છે. સંજોગવશાત કંઈક અકસ્માત થયો, એ અકસ્માતની અંદર એના માતા અને પિતા બંને મૃત્યુ પામ્યા. બાળક ખૂબ આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિનો હતો, પછાત કુમનો હતો, સાથે અર્થ ઉપાર્જનનું કોઈ સાધન ન હતું, કારણ કે શિક્ષિત ન હતો, અભણ બાળક હતો. સામાન્ય રીતે 5-7 વર્ષનું આ બાળક હશે, ગામમાં મજૂરી કરી અને પોતાનું ભરણ પોષણ પોતાની જાતે જ થોડું ઘણું કંઈક કરી લેતો હતો. બાળકે વિચાર કર્યો, આપણા ગામના ઘણા બધા માણસો એ મુંબઈ જાય છે કમાવા માટે, તો હું પણ ત્યાં જઈને કંઈક નસીબ અજમાવું. પણ મુંબઈ લઈ જાય કોણ? રાજસ્થાનથી મુંબઈ જવાના ભાડાના પૈસા તો જોઈએ ને. એટલે ગામના એક શેઠને એને વિનંતી કરી, આજીજી કરી કે શેઠ, મને મુંબઈ લઈ જાઓ ને ત્યાં નોકરીની કંઈક વ્યવસ્થા કરી આપો ને. શેઠ કે, નોકરી તો બહુ ભારે છે. પેલા એ ખૂબ આજીજી કરી. શેઠ કહે છે, નોકરીની ગેરંટી ન આપું પણ હું તને ત્યાં લઈ જઈશ. પેલો કહે છે, ખાલી લઈ જાઓ એટલું કરો, બાકીનું મારી રીતે હું પ્રયત્ન કરીને શોધી લઈશ. શેઠ એને કૃપા કરીને મુંબઈ લઈ જાય છે. પેલો બાળક નોકરીની શોધની અંદર ફરતો હોય છે, એવામાં એક ધર્મશાળામાં એ પોતે પધાર્યો. ધર્મશાળાને સાથે સાથે પાઠશાળા જેવું હતું. એની અંદર બાળક જાય છે ને, પછી ત્યાંના સંચાલક જે હાજર હોય છે એને કહે છે કે, મને અહીંયા કંઈક નોકરીની વ્યવસ્થા કરી આપો ને, હું અનાથ છું, મારે બાપ નથી, મારે મા નથી, કોઈ જ નથી. પેલાને દયા આવી કે સારું, તને અહીંયા નોકરી પર રાખીશું. એ કે, મારે કામ શું કરવાનું? એ કે, અમારી આ ધર્મશાળાની અંદર કલાકે કલાકે અડધા કલાકે એક બેલ રાખ્યો છે, ઘંટ બાર રાખ્યો છે, એ ઘંટ તારે વગાડવાનો, અને પછી અમુક બાજુમાં પાઠશાળા ચાલે છે, એ પાઠશાળામાં પણ પીરિયડ બદલાય એટલે તારે ઘંટ વગાડવાનો, રિસેસનો જુદો, સાંજે છૂટવાનો જુદો, એ પ્રમાણે તારે બેલ વગાડવાના. પછી સંચાલક સ્ત્રીએ પૂછ્યું, પણ તું બરાબર ભણ્યો તો છે ને, ઘડિયાળ જોતા તો ફાવે છે ને? બોલો કે, હું તો કાંઈ ભણ્યો નથી, હું તો અભણ છું. તો કે, તો તને નોકરી પણ ના રખાય, એટલો સામાન્ય અભ્યાસ તો તારી પાસે હોવો જોઈએ ને. પેલો કે, થોડુંક શીખવાડી દેજો ને, શીખી લઈશ. ના કે, ન રખાય કે, જા તારી જાતે મહેનત કરીને પછી આવજે. પેલા એ ખૂબ વિનંતી કરી પણ પેલો માણસ રાખવા તૈયાર ન થયો, એને બહાર કાઢી મૂક્યો. પેલા છોકરાએ જેવી ભગવાનની ઈચ્છા એવો કંઈક વિચાર કરીને પછી પુરુષાર્થ કર્યો. શરૂઆતમાં લોકોની ગાડી લૂછવાનો ધંધો કરે, એમ કરતાં કરતાં ધીમે ધીમે આગળ વધતો ગયો, કોઈક મિકેનિકના ત્યાં નોકરી કરવા લાગ્યો. એમ કરતાં કરતાં વર્ષો વીતતા એનું નસીબનું પાંદડું ફર્યું અને ખરેખર બહુ મોટો કંપનીનો માલિક બની ગયો 20-25 વર્ષ પછી, અને લાખોપતિ પોતે બની ચૂક્યો છે એ અનાથ બાળક. પછી ફરતો ફરતો એ 25 વર્ષ પછી એ પેલી ધર્મશાળા હતી ત્યાં પોતાની 1000 ગાડી લઈને પધાર્યો, અને પછી ગાડીમાંથી નીચે ઉતરી અને પેલી ધર્મશાળામાં જાય છે. પેલા સંચાલક હાજર હતા, એ ઓળખી ન શક્યા. પછી જઈને એણે 1.25 લાખ રૂપિયાની ભેટ મૂકી, 1.25 લાખ રૂપિયા સેવા કરી કે, ધર્મશાળા પાઠશાળા તમે ચલાવો છો તો આટલી મારા તરફથી બક્ષીસ ભેટ હું આપું છું. 1.25 લાખ એક સાથે કોઈ આપે એટલે સંચાલક તો રાજી થઈ જાય, ખૂબ રાજી થઈ ગયા કે, વાહ, શું તમે ધંધો શું કરો છો? એક મારી બહુ મોટી કંપની ચાલે છે. શેઠ, તમે શું ભણેલા છો? પેલા સંચાલકે પ્રશ્ન પૂછ્યો. પેલો શેઠ કહે છે, કાંઈ નહીં, અંગૂઠા છાપ છું. એ કે, અંગૂઠા છાપ છો છતાં પણ તમે તો લાખોપતિ બન્યા, તો ખરેખર ભણ્યા હોત તો તમે આજે તો શું કરતા હોત? એ વખતે પેલો શેઠ કહે છે, જો ભણ્યો હોત ને તો તારી ધર્મશાળામાં ઘંટ વગાડતો હોત. થોડું ઘણું કંઈ ભણ્યો હોત ને તો આજે તારી ધર્મશાળામાં ખાલી ઘંટ વગાડતો હોત. ન ભણ્યો એટલે જ આટલું કામ થયું, એટલે APC વાળા બધા ન ભણ્યા હોય તો પણ આગળ કામ થઈ શકે છે, એમ કહેવાનો આશય નથી. પરંતુ કહેવાનો આશય એમ છે કે, અત્યારે આપણા ઉપનિષદની અંદર 2 પ્રકારની વિદ્યાની વાતો આવે છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. લોકની અંદર કંઈક ભણવું તો પડે છે કંઈક કમાવા માટે, પણ ઘણા બધા માણસો ઉદ્યોગપતિ કંપનીના માલિક એવા પણ નજરે ચડે છે, ગણ્યા ગાંઠ્યા હોય છે, પણ છતાં એવા પણ હોય છે કાંઈ ન ભણ્યા હોય, કંઈ વિશેષ અભ્યાસ ન હોય,
છતાં પણ સારામાં સારું એ ચલાવી શકતા હોય છે. આ નેવિયા ક્રીમ છે એના માલિક છે બીજા કલકત્તામાં એક ડૉક્ટર સ્વામી, ઘણીવાર ઉલ્લેખ કરે છે. પોતાના ઘણા બધા પેટ્રોલ સ્ટેશન છે છતાં પણ પોતે અંગૂઠા છાપ છે. એ પોતાની પ્રાદેશિક ભાષામાં જ બોલે છે. બહારના માણસો એના ત્યાં માટે આવે પરદેશના, તો પણ પોતે અંગ્રેજી શીખતા જ નથી. એ કહીને આપણી સાથે બિઝનેસ કરો તો આપણી ભાષા એ શીખે. આ પ્રકારે કાંઈ ભણ્યા નથી છતાં પણ ઘણું બધું કમાવી શકાય છે, પૈસા એ પોતે પ્રાપ્ત કરી શકે છે. એટલે કે લોકમાં ધન સંપાદન કરવા માટે એક વિદ્યાની જરૂરિયાત છે, પરંતુ એ ભણો કે ન ભણો, પરંતુ સાથે સાથે અધ્યાત્મ વિદ્યા એ જો ન હોય તો ભણેલું પણ ફોગટ જાય છે, ન ભણેલું પણ ફોગટ જાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એટલે કહેતા કે બ્રહ્મ વિદ્યાની કોલેજ સ્થાપી છે. છાત્રાલય ઉપર લખ્યું છે બ્રહ્મ વિદ્યાની કોલેજ. એક પ્રકારની બ્રહ્મ વિદ્યા ભણાવવામાં આવે છે, એનું શિક્ષણ આપવામાં આવે છે, જેથી જીવનમાં કોઈ પણ પ્રશ્નોની અંદર ડગલે ને પગલે એક પ્રકારની સ્થિરતા ટકાવી શકાય એ શિક્ષણ સંત આપે છે. સાથે સાથે એવા ધર્મશાસ્ત્ર આપણને શિક્ષણ આપે છે. રામાયણની આપણી આ યાત્રા, રામચરિતનો મનની અંદર જે વિહાર કરવાના છીએ, એક પ્રકારનું આવું શિક્ષણ તુલસીદાસ એ પોતાના આ ગ્રંથની અંદર છંદ ચોપાઈ અને દોહા દ્વારા, રામના ચરિત્ર દ્વારા આપી રહ્યા છે. આપણને એમ લાગે કે સામાન્ય રીતે આપણે બધા ભેગા થયા છે, રામના ચરિત્રનું રસપાન કરીશું, પણ કેવળ એટલું જ ન માની લેશો. એક એક ચરિત્ર, એક એક કડી, એક એક દોહો, એક એક જીવન જીવવાની કળા, કંઈક વિદ્યા આપણને વિશેષ પ્રકારે શીખવતા જાય છે. હજુ તો તુલસીદાસ મંગલાચરણ પૂર્ણ કરી રહ્યા છે. મંગલાચરણ બાદ તેઓ વંદના કરી રહ્યા છે, શિવ પાર્વતીને વંદન કર્યા છે, સાથે સાથે અન્ય દેવી દેવતાઓને પણ વંદન કર્યા, પ્રણામ કર્યા. હવે તુલસીદાસ મનમાં વિચાર કરે છે કે આટલા સુંદર ગ્રંથનું લેખન કાર્ય થઈ રહ્યું છે તો સજ્જનોને પણ સાથે સાથે વંદન કરવા જોઈએ. સજ્જન એટલે કે સંતજન, જેનામાં સજ્જનતા હોય એવા પુરુષોને પણ અચૂક વંદન કરવા જોઈએ. જેમ પરીક્ષા હોય, બેસતા વર્ષનો દિવસ હોય, અથવા તો શુભ પ્રસંગ હોય, એ દિવસે આપણે ભગવાનને તો વંદન કરીએ છીએ, સાથે સાથે આપણા વડીલોને આદરપૂર્વક પ્રણામ કરીએ છીએ. હિન્દુ ધર્મની અંદર એક પ્રકારે ભાવના રહેલી છે કે આપણા કરતાં જે જ્યેષ્ઠ હોય, જે મોટા હોય, એને અચૂક વંદન કરવું જોઈએ. આપણા કરતાં કદાચ ઉંમરમાં મોટા ન હોય પણ ગુણમાં મોટા હોય, એને પણ અચૂક વંદન એ પ્રણામ કરવા જોઈએ. તેઓની પાસેથી કંઈક આશીર્વાદની યાચના કરવી જોઈએ. એટલે તુલસીદાસ અહીંયા સંતજનોને વંદન કરતા, એ સંત કેવા હોય છે એની સ્તુતિ કરતા એ પોતે અહીંયા વંદન કરી રહ્યા છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નીરસ બિસદ ગુણ મય ફલ જાસુ જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા બંદનીય જહી જગ જસ પાવા. તુલસીદાસ કહે છે કે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, હું એવા સંતજનોને વંદન કરી રહ્યો છું, એવા સજ્જનોને પ્રણામ કરી રહ્યો છું જે સજ્જનોનું જીવન એ કપાસ જેવું છે. તુલસીદાસે બીજા કોઈ ફળ સાથે સરખામણી કરી નહીં, કપાસના ફળ સાથે, રૂ સાથે એ સજ્જનોની સરખામણી કરી. કારણ કે રૂ એ શ્વેત વર્ણનું હોય છે, જેમાં કોઈ કાલીમાં કોઈ ડાઘ હોતો નથી, એમ સંતજનનું જીવન પણ રૂ સમાન શુભ્ર શ્વેત હોવું જોઈએ, ડાઘ રહિત હોવું જોઈએ, એવા માણસને પ્રણામ કરી શકાય. એનું ફળ નીરસ હોય છે, કપાસના છોડ ઉપર જે કંઈ ફળ લાગે છે એમાં કંઈ વિશેષ ખાઈ શકાય એવો રસ નથી હોતો, ફળ નીરસ હોય છે. તુલસીદાસ કહે છે આવા સંતના સમાગમમાં જવાથી કદાચ લૌકિક રસવાળું કંઈ લૌકિક ફળ પ્રાપ્ત નહીં પણ થાય, પણ આધ્યાત્મિક ફળ પ્રાપ્ત આપનારા એવા એ કપાસ જેવા સંત છે, શુદ્ધ છે, ગુણવાળા છે. બીજી સાથે સરખામણી શા માટે કરી છે? કારણ કે જેમ કપાસનો છોડો એના પરથી રૂ તૈયાર થાય, એ રૂને કાંતવામાં આવે છે, મિલની અંદર જીનિંગની અંદર લઈ જાય, સ્પિનિંગની અંદર લઈ જાય, ત્યાર પછી એની રૂ ઉપર બધી પ્રોસેસ થાય છે. પ્રોસેસ થયા પછી વાર્પિંગ ને વિવિંગ ને બધું જાત જાતનું થાય અને પછી એક કપડું તૈયાર થાય છે. રૂમાંથી તાણાવાણા બને છે, એ અનંત કષ્ટ સહન કર્યા પછી રૂએ કામ શું કર્યું? એ લોકોના છિદ્ર ઢાંકવાનું કામ કર્યું. આજે આપણે બધા કપડાં ધારણ કરીએ છીએ, આપણે સારા દેખાવીએ, સાથે સાથે આપણા શરીરને ઢાંકવાનું કામ એ આ વસ્ત્ર કરી આપે છે. આ વસ્ત્રની અંદર બીજું શું છે?
કપાસ છે એના રૂના તાણાવાણાથી વણાયેલા અત્યારે ફાઇબર્સ બધા વાપરતા હોય છે, પણ એક પ્રકારના આ તાણાવાણા એ આપણી રક્ષા કરે છે, આપણા છિદ્રને ઢાંકે છે. તુલસીદાસ કહે છે કે સંતજનોનું જીવન એ કપાસ જેવું નિર્મળ હોય, શુદ્ધ હોય છે, સાથે સાથે કપાસ પોતે કષ્ટ સહન કરી અને લોકોના દુઃખને ઢાંકે છે, એમ સંતજન પણ એ લોકોના છિદ્રને ઢાંકે છે. પરંતુ માણસ માત્રની વૃત્તિ કેવી હોય છે? કાક દ્રષ્ટિ હોય છે, ચાંદા ઉપર જ બેસવાનું. જ્યાં કંઈ છિદ્ર દેખાયું નથી, કોઈની ભૂલ દેખાઈ નથી, ત્યાં જ બરાબર આપણે પકડીએ છીએ. ઘણીવાર આપણી વૃત્તિ વાનર જેવું હોય છે. ઘણા બધાએ આપણે વાનરના દર્શન કર્યા હશે, જોયા હશે, ઝાડ ઉપર બેઠા હોય અને વાંદરા એકબીજાના માથામાંથી જુઓ લીખો ઘણીવાર વીણી દેતા હોય છે ડાયે ડમરા થઈને. પછી એકવાર ઘણીવાર કોઈક વાંદરાને વાગ્યું હોય, ગુણાતીત સ્વામીએ વાતોમાં પણ લખ્યું છે અને સંતો કથાવાર્તામાં પણ ઘણીવાર કહે છે, કોઈ વાંદરાને વાગ્યું હોય એટલે વાંદરો બીજાને બતાવે કે જો કે મને કેટલી ઈજા થઈ છે, ત્યાં બીજા બધા વાંદરા ચેક કરવા આવે અને જે કંઈ એને થોડું ઘણું વાગ્યું હોય એને પહોળું કરીને જાય, નખના આધારે થોડું ઘણું પહોળું કરી આપે, મટાડવાનો પ્રયત્ન કરતા નથી. ઘણીવાર માણસની વૃત્તિ પણ આ વાનર જેવી હોય છે, કાગડા જેવી હોય છે. કોઈ આપણને કહે કે પેલાની વાત જાણી તમે, પેલાએ આવી ભૂલ કરી હતી, આપણે કહીએ તને તો એટલી જ ખબર છે ને એના કરતાં મને વધારે ખબર છે. કોઈક આપણને કહે કે પેલા હરિભક્તને તમે ગલ્લા આગળ પાન ખાતા જોયા હતા, એ કે તમે તો ખાલી પાન ખાતા જ જોયા હતા ને, આપણે તો થિયેટરમાં એ જોયા હતા. આ પ્રકારે કોઈકનું કંઈક છિદ્ર દેખાય, કંઈક ભૂલ દેખાય તો એને ડબલ કરીને અને મેગ્નિફાઈ કરીને એમ્પ્લિફાઈ કરીને આપવું, એ સતત માણસની વૃત્તિ એ રહેલી છે. દુઃખ સહન કરીને પણ કોઈકના છિદ્ર બહાર પાડવા. ઘણા તો કહે છે મારું જે થવું એ થાય પણ પેલાનું ઉગાડો ના પાડું તો કહેજો. આ શું વૃત્તિ છે? એને ઉગાડો પાડીશ જ, મારું જે થવું હોય થાય, એ સજ્જનની વૃત્તિ નથી, એ દુર્જનની વૃત્તિ છે. ગમે તે ભોગે કોઈનું અહિત કરવાની વૃત્તિ માણસમાં જ્યાં સુધી રહેલી હોય ત્યાં સુધી દુર્જનતા એ પ્રગટ છે. જે સજ્જન હોય એ પોતે કષ્ટ સહન કરીને પણ લોકોને સુખ આપે છે. સેકન્ડ વર્લ્ડ વોર એ પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યાર પછી હજી પણ કેટલાક દેશોની અંદર આ પરિસ્થિતિ ખૂબ વિપરીત છે. ફ્રાન્સની અંદર હિટલરના સૈનિકો, નાઝી જર્મન સૈનિકો એ પોતે ત્યાં ફરી રહ્યા હોય છે અને યહૂદીઓને પોતે શોધી રહ્યા હોય છે. કારણ કે હિટલરનો આદેશ હતો કે જેટલા કંઈ યહૂદી દેખાય એ બધાને મારી નાખવાના છે. ફ્રાન્સના એક શહેરની અંદર એક સામાન્ય ખંડેર જેવું ઘર હતું, એ ઘરની અંદર 50 જેટલા યહૂદી પોતે છુપાઈ ગયા છે અને બહાર પેલા નાઝી સૈનિકો, જર્મન સૈનિકો એ પેલી માર્ચ કરી રહ્યા છે, પકડવા માટે શોધખોળ કરી રહ્યા છે. ક્યાંક પણ એકાદો યહૂદી દેખાય તે બધાને મારી નાખવા. આ પેલા યહૂદી 50 જેટલા માણસો અંદર છુપાયા છે. એ લોકોને પેલી પરેડનો અવાજ તો સંભળાયો એટલે કેવો ફફડાટ હોય કે કદાચ આપણને જોઈ જશે તો આ લોકો ગોળીબાર કરીને મારી જ નાખશે. બધા દિવાલની પછવાડે છુપાવાનો પૂર્ણ રીતે પ્રયત્ન કરે છે, બચવાનો પ્રયત્ન કરે છે. આ 50 માણસોમાંથી કેટલીક સ્ત્રીઓ હતી, એમાં એક સ્ત્રી એ પોતાના ખોળામાં નાનકડું બાળક લઈને પણ ઊભી હોય છે. એ બાળક ઘણા બધા કલાકો વીતી ગયા અને બિચારું ભૂખ્યું થયું, તરસ્યું થયું એટલે બાળકે રડવાનો પ્રારંભ કર્યો. હવે સહેજ પણ અવાજ ના કરાય અને બાળકે રડવાનો પ્રારંભ કર્યો અને બધા ગભરાયા, બાકીના 49 જણા, કે જો સહેજ અવાજ બહાર જશે અને પેલા લોકોને ખબર પડી તો આપણને ગોળીબાર કરીને મારી નાખશે. બધા એકદમ ગભરામણના હતા. ત્યાં પેલી સ્ત્રીમાં સજ્જનતા પ્રગટ થઈ, એનામાં સજ્જનતા હતી. એ સ્ત્રીએ શું કર્યું? પોતાનું બાળક રડતો હતો, એ બાળકના મોઢા ઉપર પોતાનો હાથ એ દબાવી દીધો. કોઈક માણસ રડતું હોય એટલે એના મોઢા ઉપર આપણે હાથ દબાવી રાખીએ, પણ કલાકો સુધી આ રીતે રહેવું પડ્યું, એનું નાક ને મોઢું બરાબર આ રીતે દબાવી રાખ્યું, પરિસ્થિતિ એવી થઈ એનો બાળક એના ખોળામાં જ મૃત્યુ પામી ગયો, શ્વાસ પણ ન લઈ શક્યો. આવી વિપરીત પરિસ્થિતિ થઈ, બાળકને ગુમાવ્યો. પણ મહાભારતમાં લખ્યું છે તેજેદ એકમ કુલસ્યાર્થે, જો આખા કુળનું સારું થતું હોય, ઘણા બધા માણસોનો સામૂહિક ઉન્નતિ થતી હોય તો એકનો ત્યાગ કરવો આ સજ્જનનું લક્ષણ છે. મારું ભલે કંઈક અહિત થાય પણ કોઈકનું સારું થતું હોય તો હું બલિદાન આપવા માટે તૈયાર છું. સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. સાબરમતીના સંત ગાંધીજીની તો વાત છે, પણ મૂળ વાત તો દધીચી ઋષિની છે. દધીચી ઋષિએ પોતાના હાડ એ પોતે ઓગાળી નાખ્યા, એની અંદરથી ઇન્દ્રને, પેલા વૃત્રાસુર રાક્ષસને મારવા માટે વજ્ર બનાવીને આપ્યું. જો રાક્ષસો નાશ પામતા હોય, જો દેવોનું સારું થતું હોય તો હું મારું બલિદાન આપવા માટે તૈયાર છું. આવા સંતજનોને તુલસીદાસ પ્રણામ કરી રહ્યા છે. દુઃખ ભોગવીને પણ લોકોને સુખ આપે. અધ્યાત્મ જગતના ઇતિહાસમાં ક્યારે કોઈ પરમાત્માએ કોઈ ઈષ્ટદેવે માગણી ન કરી હોય એવી માગણી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ રામાનંદ સ્વામી સમક્ષ કરી હતી.
જ્યારે ધર્મધુરા ધારણ કરી એ સમયે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ માગણી કરતા કહે છે કે તમારા ભક્તના નસીબમાં, તમારા આશ્રિતના નસીબની અંદર એને એક વીંછી કરડવાની વેદના હોય તો એ વીંછીની વેદના મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીંછીની વેદના થાય. આ સજ્જનનું લક્ષણ છે, સંતજનનું લક્ષણ છે. મારા આશ્રિત દુઃખી ન થવા જોઈએ, એના બદલે કરોડ ગણું દુઃખ ભલે મને થાય. મહારાજ બીજું વરદાન માગતા કહે છે કે તમારા ભક્તના નસીબમાં રામ પાત્ર હોય, ભિક્ષા પાત્ર હોય તો એ ભિક્ષા પાત્ર મને આવે, પણ તમારો સ્વામિનારાયણનો ભક્ત એ ક્યારે ભિક્ષા પાત્ર લઈને બજારમાં ફરે નહીં, એ ક્યારે દુઃખી ન થાય. આજે મહારાજના પ્રતાપે આપણે જોઈએ છીએ કે બસ સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર ગમે ત્યાં જાઓ, બધે ભીખ માગનારા મળે છે. અલ્લાહ કે નામ પે દે દે, બાબા કે નામ પે દે દે, માતા કે નામ પે દે દે. પણ ક્યાંય એવું સાંભળ્યું સ્વામિનારાયણ કે નામ પે દે દે? ક્યાંય સ્વામિનારાયણ કે નામ પે દે દે એમ કહીને વાડકો લઈને ફરતા જ ન હોય. સંતો માગવા નીકળે વર્ષમાં એકવાર, 1000 કે એસ્ટીમ લઈને માગવા નીકળતા હોય, જોડી પર માગવા નીકળે તો પણ આ ભગવાનનો પ્રતાપ છે, ભગવાને વરદાન માગી લીધું છે. ભગવાન પોતે કષ્ટ સહન કરે છે, પરંતુ પોતાના સાનિધ્યની અંદર જે કોઈ આવે છે એને સુખી કરે છે. એકવાર શ્રીજી મહારાજ સંતોના સંગ સાથે, હરિભક્તો સાથે માયારામ ભટ્ટના ત્યાં પધાર્યા હતા. માયારામ ભટ્ટ ખૂબ જ સન્નિષ્ઠ ભક્ત મહારાજના હતા, બધા કાઠી દરબારો પણ સાથે હતા. બધાને જમવા માટે માયારામ ભટ્ટે રસોઈ બનાવી, બધાની પંગત પડી ગઈ છે. એ વખતે મહારાજે જમવાનો પ્રારંભ કર્યો, ખીચડી કે કઢી જેવું કંઈક જમવા ગયા ત્યાં મહારાજના દાંતની અંદર કાંકરી આવી. ફરીથી કંઈક બીજો કોળીઓ લેવા ગયા તો ફરીથી કાંકરી આવી. કંઈક શરત ચૂકથી પેલી કંઈક જોવામાં, ચેક કરવામાં રહી ગયું હશે દાળને બધું, એમાં ઘણી બધી કાંકરી રહી ગઈ હતી. મહારાજે વિચાર કર્યો કે હું તો ચલાવી લઈશ, પણ આ કાઠી દરબારો, સુરો ને અલૈયો ને મામૈયો ને આ બધા બેઠશે ને એકાદો કાંકરો આવશે તો પેલાની આબરૂના કાંકરા ઉડાવી દેશે. મહારાજે વિચાર કર્યો, સંતજનનું આ લક્ષણ છે, બીજાના છિદ્ર ઢાંકે છે. અને પેલા લોકો જે જમવાની શરૂઆત કરે ત્યાં મહારાજે કીધું, સાંભળો કાઠી દરબારો, આજે આપણે એક પ્રકરણ ચલાવવું છે. પેલા કે મહારાજ જમી લેવા દો. મહારાજ કે ના કે જમતા પહેલાં જ પ્રકરણનો પ્રારંભ કરવો પડશે. શું પ્રકરણ છે? આજે જમવાનું છે પણ કોઈએ સહેજ પણ એક પણ કોળીઓ ચાવવાનો નથી. મહારાજે આદેશ આપ્યો, એક પણ કોળીઓ કોઈએ ચાવવાનો નથી, ચાવ્યા વગર ઉતારી દેવાનું છે. કાઠીઓ કે ભારે કરી, મહારાજ કે જે ચાવે ને અમારા સમ છે ને એને વિમુખ જાહેર કરીશું. ખરેખર સુરા ખાચર ને અલૈયા ખાચર ભારે થઈ, બધા ચાયા વગર ખીચડી ઉતારી ગયા. અને પછી નીકળતી વખતે એકબીજાને વાત કરે, ખેક સહેજ કાંકરી જેવું લાગતું તો હતું કે, પણ આ બટડાની લાજ મહારાજે રાખી લીધી. જો આપણે બધા બેઠા હોત ને કાંકરીઓ વધારે લાગી હોત તો આજે તો બરાબર એને ઉતારી પાડવો હતો. આપણે જમતા એને સહેજ કાંકરી આવે તો કેવા ગુસ્સે થઈ જઈએ છીએ. કેવા માણસની જાહેરમાં આપણે લાજ લઈ લઈએ છીએ, ઉતારી પાડીએ છીએ, પણ જે સજ્જન હોય એ ક્યારેક કોઈને એ રીતે ઉતારી ન પાડે. ના છિદ્ર ઢાંકે મહારાજે માયારામ ભટ્ટના છિદ્ર ઢાંક્યા, એટલે જ તો આપણે શયનારતી પછી બોલે છે ને કે પોતાના જનની વાલે લાજ વધારી રાજ. લાજ રાખી તો ખરી ને પાછી વધારી પણ છે. કોઈની લાજ મહારાજ જવા દેતા નથી. આ સંતજનનું લક્ષણ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ બીજાની ભૂલ પોતાના માથે લઈ લે. કેમ કરીને માણસ સત્સંગમાં નભી જાય? કોઈના છિદ્ર ઉગાડા કરવા ઉપર ક્યારે તેઓનું તાન હોતું નથી. તો આજે આપણે પણ કંઈક એવો સંકલ્પ કરીએ. તુલસીદાસ પોતે વંદન કરી રહ્યા છે, આપણે સજ્જનની કક્ષામાં આવવું હોય તો ક્યારેય કોઈના છિદ્ર ઉગાડા તો કરવા જ નહીં. કદાચ દેખાઈ જાય તો પણ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે, કેમ કોઈ સજ્જન પુરુષ હોય તો પોતાની માતા કે પોતાની દીકરી એને કપડાં વગરની ઉગાડી જોઈ જાય તો પોતાનું મસ્તક ફેરવી લે છે, મોઢું ફેરવી લે છે. પોતાની મા બેન સામે એ કુદ્રષ્ટિ કરીને જોતો નથી. તો જેમ ભગવાન પોતાના ભક્તના પણ અવગુણ ક્યારે જોતા નથી, એમ આપણે પણ ભગવાનના સાચા ભક્ત બન્યા છીએ તો ક્યારેય કોઈના પણ એવા દોષ સામે દ્રષ્ટિ નહીં, દોષને ઉખેડવાનો પ્રયત્ન નહીં, એટલું તો ન કરીએ, પણ ક્યારેય કોઈના ઉપર કાદવ તો ન જ ઉછાળીએ, કોઈના ઉપર કાદવ તો ન નાખીએ, માઇક્રોસ્કોપ લઈને ક્યારેય ન બેસીએ, તો સજ્જનના લક્ષણની અંદર આપણો સમાવેશ થઈ શકે. એટલે તુલસીદાસ એવા સજ્જનોને વંદન કરી રહ્યા છે, એ સજ્જનની કક્ષામાં આવવા માટે દરેકના દોષ ક્યારે ન જોવા, દરેકના ગુણ જોવા, એ અનિવાર્યતા તુલસીદાસ અહીંયા જણાવી રહ્યા છે. આગળના પદની અંદર, ચોપાઈની અંદર તુલસીદાસ ખૂબ જ પ્રખ્યાત પંક્તિ વર્ષોથી આપણે જે સાંભળતા આવ્યા છે એનું ગાન કરતા કહે છે, મુદમંગલમય સંત સમાજો જો જગ જંગમ તીરથ રાજો, મુદ મંગલમય સંત સમાજો
जो जग जंगम तीरथ राजु राम भक्ति जह सुर सरितारा सरसई ब्रह्म विचार प्रचारा। तुलसीदास एवा संत जनों ने वंदन करी रहा छे, प्रार्थना करी रहा छे, ए संत केवा छे, मुद मंगलमय संत समाजो जो जग जंगम तीर्थ राजु। तुलसीदास जाने छे के भारत वर्षनी अंदर भारत में हिंदू धर्मनी अंदर तीर्थोनो अपार महिमा छे, अने हिंदू में एवं कहवाय छे के मृत्यु पर्यंत चार धामनी यात्रा थाय तो खूब सारूँ, परंतु बधा तो कदाच न करी शके, परंतु हिंदूना हृदयनी अंदर ऊंडे ऊंडे कंईक आवी कामना रहती होय कि यात्रा थाय तो सारूँ। અમરનાથની અંદર આટલા બધા વિઘ્નો આવે છે, આતંકવાદી હુમલા થાય છે, કૈલાસના દર્શને જતા પણ છતાં પણ હિન્દુઓની આસ્થા એ તૂટતી નથી। આતંકવાદીની સામે આસ્તિકતાનો વિજય એ હંમેશા થતો જ રહ્યો છે, સતત પ્રયત્નશીલ એના દર્શન માટે લોકો રહે છે। નાના મોટા કેટલાય તીર્થની અંદર લોકો મન મૂકીને એ દાન કરે છે, દર્શને જાય છે। તિરુપતિ બાલાજી છે, ત્યાં કેટલા બધા માણસો દર્શને જાય છે, બે બે ત્રણ ત્રણ કિલોમીટર લાંબી લાઈનો હોય, કેટલાય કલાકો પછી દર્શન થાય, છતાં પણ લોકોની શ્રદ્ધા એ ખૂટતી નથી। બેગની અંદર પૈસા ભરી ભરીને લઈ જાય ને બેગ ત્યાં ઠાલવી દે છે, પૈસા ગણવા માટે કેટલી ઓફિસો ત્યાં કરી છે, એટલા બધા પૈસા લોકો ત્યાં ઠાલવે છે। ખાલી લોકો ત્યાં મુંડન કરાવે છે, એ મુંડનના વાળ ભેગા થાય, વાળમાંથી 7 કરોડ રૂપિયાની કમાણી થાય છે વર્ષે, વાળમાંથી 7 કરોડ રૂપિયા થાય છે તિરુપતિ બાલાજીમાંથી। કેટલા માણસો આવતા હશે, સ્ત્રી પુરુષ ઘણા બધા ત્યાં મુંડન કરાવે છે, કંઈક આસ્થા કંઈક શ્રદ્ધા। તીર્થની અંદર અંબાજી છે, પાવાગઢ છે, ઘણા બધા એવા તીર્થ સ્થાનો છે, એમાં માણસો સતત દર્શને જાય છે, તકલીફો વેઠી વેઠીને જાય છે, પગ પાળા જાય છે, કદાચ ઘણા ન જઈ શકે તો જતા હોય એના માટે વચ્ચે પાણીની શરબતની સુવિધા કરે છે, ઘણા તો પગ દબાવવા માટે પણ બેસતા હોય છે કે કોઈક તીર્થયાત્રાએ જાય તો એની આટલી સેવા તો આપણે કરી શકીએ। એટલે કે હિન્દુ ધર્મની અંદર તીર્થનો અપાર મહિમા છે, તીર્થનો મહિમા તો છે, સાથે સાથે તીર્થે જનારનો પણ મહિમા છે, પરંતુ દરેક વ્યક્તિ એ દરેક તીર્થના દર્શન ક્યારેય ન કરી શકે। કદાચ આપણી પાસે આર્થિક સંપત્તિ હોય પણ ગિરનાર ઉપર ચડવું હોય તો કેમનું ચડાય, કારણ કે રોપવે ત્યાં હજી ફિટ નથી થયો ને ગિરનાર પર, સરકાર પ્રયત્ન કરે પણ બીજો વિરોધ ચાલતો એટલે ત્યાં રોપવે ફિટ ન થયો હોય તો ગિરનાર ઉપર દત્તાત્રેયની ટૂંક ઉપર જવું હોય તો ન જઈ શકાય। અંબાજી જવું હોય, પાવાગઢ જવું હોય, ક્યાંક રોપવેની વ્યવસ્થા હોય તો જઈ શકાય, પરંતુ અમરનાથ જવું હોય ત્યાં તો ઘણું બધું ચાલવું પડે, ચડવું પડે। તો દરેક વ્યક્તિ એવા તીર્થના દર્શન ન કરી શકે તો શું તીર્થે જયા વગર એનું અકલ્યાણ થઈ જાય? એના માટે ભગવાને બીજી સુવિધા કરી છે, સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, સંત હુને હુતે વળી સંત રે, એમ સ્ત્રી મુખે કહે ભગવંત રે। તીર્થમાં જવાથી જે ફળ પ્રાપ્ત થાય એ જ ફળ એવા સંતના સાનિધ્યમાં પ્રાપ્ત થાય છે। એટલે તુલસીદાસ કહે છે, મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ। જેમ ઘણીવાર આપણે રોડ પરથી પસાર થઈએ ને, રોડ ઉપર મોબાઈલ વાન ઊભી હોય છે, શનિ શનિ જાત જાતની વાન હોય છે, કેસેટની પણ મોબાઈલ ગાડી ઊભી હોય છે, ઘણા પાનના ગલ્લા પણ મોબાઈલ ચલાવતા હોય છે, કારણ કે પેલા ટ્રાફિક પોલીસવાળા ઊભા ના રહેવા દે એટલે અહીંથી ખસેડીને બીજી જગ્યાએ ગોઠવી દેવાનો। આ પ્રકારે પાનના ગલ્લા મોબાઈલ હોય છે, બાજીભાવની લારીઓ ઘણી જગ્યાએ મોબાઈલ હોય છે, આ પેલા લોકો સાઉથવાળા જે પુસ્તક પ્રકાશન ચલાવે છે, ગીતા પ્રેસવાળા, ગોરખપુરવાળા, એ લોકોની પણ ઘણી ગાડી એ આ રીતે મોબાઈલ હોય છે, કપડાંની ગાડી પણ મોબાઈલ હોય છે। એમ તુલસીદાસ કહે છે, હું એક મોબાઈલ તીર્થનો પરિચય આપી રહ્યો છે, સંત મોબાઈલ તીર્થ છે, જેમ આ મંદિર અહીંયાથી ખસીને બીજી જગ્યાએ ન જઈ શકે, પરંતુ જંગમ તીર્થ પ્રમુખ સ્વામી રૂપી તીર્થ એ સમગ્ર પૃથ્વી પર સદૈવ એ પોતે ફરતું રહે છે, એના કદમ કદમ પર કાશી, એના દર્શન પાપ વિનાશી, એના કદમ કદમ પર કાશી, સંગ નહીં લાગે જગનો છોને એ જગનો વાસી, પંક મહી રહેતા પંકજને નિરખે ખુદ અવિનાશી, એના કદમ કદમ પર કાશી, એના કદમ કદમ પર કાશી છે, ચરણે શીશ ધર્યાથી, એના ચરણે શીશ ધરવાથી એવા સંતના તમામ તીર્થોનું ફળ એ પ્રાપ્ત થતું હોય છે। સાથે સાથે તીર્થની અંદર જઈએ એ વખતે તીર્થના મનમાં પ્રશ્ન થાય કે લોકો અહીંયા આવીને પાપ મૂકીને જાય છે પણ મારા પાપ ક્યાં ટળશે? ભાગવતમાં પ્રસંગ આવે છે, 9મા સ્કંદની અંદર 9મા અધ્યાયમાં 6ઠા શ્લોકની અંદર, જ્યારે ગીતાનું ગંગાનું અવતરણ થવાનું હોય એ વખતે ગંગા પ્રશ્ન પૂછે છે કે લોકો મારામાં પાપ મૂકે છે પરંતુ હું પાપનો સ્ટોર બની જઈશ, મારા બધા પાપ ક્યારે ટળશે? એ વખતે કહે છે, સાધવોને આસીન શાંતા બ્રહ્મિષ્ટાલોક પાવના હરંતિ અગમ તેંગ સંગાતે શ્વાસ્તે યગભિદ હરિહિ,
કહેતા કે તારી અંદર એવા સંત ચરણ બોળશે, એવા સંત ક્યારેક પધારશે એ ગંગા નદીની અંદર, તો વર્ષોથી જે કંઈ પાપ ભેગા થયા છે એ પાપ પણ ટળી જશે, બળી જશે. આ સંતમાં એ તાકાત છે. સંત પોતા તો પાપ રહિત છે, પણ પાપ યુક્ત થયેલા એવા તીર્થ એને પણ પોતે પવિત્ર કરી શકે છે, એ સંતની તાકાત છે. તીર્થ કરતા પણ અધિક દૈવત એ સંતમાં છે. ભાગવત કહે છે, નહ્યમ મયાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનંતી ઉરુ કાલેન દર્શનાદ એવ સાધવ. તીર્થ તો બહુ લાંબા કાળે પાવન કરે છે. અકથ અલૌકિક તીર્થ રાવું દઈ સદ્યફલ પ્રગટ સુભાવું. તીર્થ બહુ લાંબા ગાળે પાવન કરે, પરંતુ સંતના તો દર્શનાદ એવ સાધવ, દર્શન માત્રે એ પાવન થવાતું હોય છે. કારણ કે તીર્થોની અંદર જવાથી ઘણીવાર શુદ્ધ થવાને બદલે અશુદ્ધિ લઈને ઘણા પાછા આવતા હોય છે. સંઘમાં ચાલતા જતા હોય તો કંઈ વ્યસન ના હોય, પણ એવી કંપની હોય તો ગુટકા ખાતો થઈને પાછો આવે. ઘણીવાર એવું પણ બની શકે છે, તીર્થની અંદર જઈને અંબાજી સુધી ચાલતા જાય, એ કે ભાઈ અહીંયાથી આબુ બહુ દૂર નથી, કારણ કે ગુજરાતમાં તો બંધી છે ને આબુમાં છૂટ છે, એ કે થોડેક દૂર જતા આવીએ. શેના માટે જતા આવીએ, શેની બંધી છે ને શેની છૂટ છે, એકાદો એક બે પેગ મારતા આવીએ. ગયા તો આબુ ચાલતા, પણ કેમ આ પ્રકારની વૃત્તિ જાગે છે? તીર્થની અંદર ગયા પછી પણ આ પ્રકારનો કુસંગ જો ધ્યાન ના રાખે તો વધી જતો હોય છે. ગયા પછી પણ કેવા દર્શન આપણે કરીએ છીએ આપણને ખ્યાલ હોય છે. ઘણા તો બસની અંદર ગયા હોય, એટલી ભીડની અંદર જાય અને તાત્કાલિક પાછા ચડવાનું હોય, કોના દર્શન કર્યા એ ઘણી વાર ખબર હોતી નથી, શેનું મંદિર છે એ પણ ખબર ન હોય. વિવેક સાગર સ્વામી ઉલ્લેખ કરે છે કે ગામડા ગામનો એક સંઘ એ બસમાં બેસીને ત્યાં કંઈક ગયો છે, અને પેલા દર રાત્રે બરાબર ઉતર્યા 12:30 એક વાગે, અને પછી એક વાડા જેવું હતું, અને કેટલાક માણસોએ જોયું અને કહેવા કે આ તો હનુમાન દાદા છે. બે આંખો મોટી આંખો જેવું જોયું એટલે પૈસા નાખવા લાગ્યા, કોકે 8 આને નાખ્યા, કોકે રૂપિયો નાખ્યો, અને ઘણા બધા એક નાખે એટલે બધાએ નાખવાનું, સંઘમાં ગયા હોય એટલે તો અનુસરવાનું જોઈએ એકબીજાને. બરાબર પૈસા નાખ્યા અને સવારે પછી વહેલી સવારે નીકળતા હતા, અને કોકને એમ થયું કે કાલે રાત્રે પહેલાં પૈસા નાખ્યા, હનુમાનજીને દર્શન તો કરીએ, અને બત્તી મારીને જોયું તો કોકના પેલા ખેતરના વાડામાં ફર્ગ્યુસન ટ્રેક્ટર ઊભું હતું, પેલું ટ્રેક્ટર ઊભું હતું, અને પેલી બે બત્તીઓ દેખાય ને એમ કે હનુમાનજીના દર્શન થતા હશે એમ માનીને. પણ ઘણીવાર તીર્થમાં શાંતિથી દર્શન કરવા એ પણ ઘણીવાર આપણી વૃત્તિ એ રહેતી ન હોય, આવા ઘણીવાર આપણને દર્શન થતા હોય. તીર્થમાં ઘણીવાર વ્યસન મૂકવાની તો વાત જ ના આવે. તીર્થ સારા છે, કોઈ તીર્થ ખોટા નથી, પણ અંબે માની મૂર્તિ કે મહાકાળી માની મૂર્તિ કે તિરુપતિ બાલાજી ભગવાન એ ક્યારે આપણે દર્શન કરતા હોય ત્યારે એમ કહેતા નથી કે તારો કંઈ વ્યસન છે. ભગવાન તીર્થ રૂપે જ્યારે બિરાજમાન છે, મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે, ત્યારે કોઈને વ્યસન મુક્ત એ કરતા નથી, એ કામ એ સંતનું છે. સંત એને વ્યસન મુક્ત કરે છે, વહેમ મુક્ત કરે છે, વિકાર મુક્ત કરે છે. એટલે તુલસીદાસ કહે છે કે એવા સંત એ તો તીર્થ કરતા પણ અધિક છે, એવા સંતને હું પ્રણામ કરું છું. પછી આગળ એવા સંતનો મહિમા કહેતા પરિચય આપતા કહે છે, ઘણીવાર આવી બધી સંતની વાતો આવે એટલે ગણન થઈ જાય કે વાહ કે આ તો આપણી જ વાતો થાય છે. બાર બધા ભગવા કપડાં પહેરેલા હોય એટલે કે જો તુલસીદાસે આપણો મહિમા કેટલો કીધો છે, પણ બધા કંઈ ભગવા કપડાં પહેરેલા જંગમ તીર્થ બની જતા નથી. ભગવા કપડાં તો ઘણા માણસો પહેરતા હોય છે, પરંતુ જંગમ તીર્થ સમા સંત કોણ છે એટલે એના લક્ષણ પણ તુલસીદાસ અહીંયા બતાવી દે છે. બંધવું સંત સમાન ચિત્ત, હિત અનહિત નહીં કોઈ, અંજલિગત શુભ સુમન જીમી સમ સુગંધ કરે દોઈ. તુલસીદાસ કહે છે કે એ સંતને સમાન ચિત્ત હોય, એને નાની મોટી વ્યક્તિ તમામમાં સમાન ચિત્ત હોય. જેમ સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ પણ ભણતા હતા, સાથે સાથે સુદામા પણ ભણતા હતા. એને કૃષ્ણ એ દ્વારિકાના છે એટલે એના માટે કંઈ પક્ષપાત, અને સુદામા તો સાવ વિપ્રકુળનો બ્રાહ્મણ ગરીબ છે એટલે એના માટે કંઈ અદેખાય એવું સાંદીપનીએ ન રાખ્યું સમાન ચિત્ત. જ્યારે દ્રોણાચાર્ય એ અર્જુન અને એકલવ્ય વચ્ચે સમાન ચિત્ત ન રાખી શકે, તો આજે વર્ષો પછી પણ દ્રોણાચાર્યની ટીકા એ થોડી ઘણી કંઈક છે. એ જે સાચા સંત હોય એ સમાન ચિત્ત હોવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાનને સંત એ સમાન ચિત્ત છે. ગાયકવાડ સરકારના મહેલની અંદર પણ એ જ ભાવથી પધરામણી કરી શકે, અને સગરામના કુબામાં પણ એ જ ભાવથી પધરામણી પોતે કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એ લંડનમાં પ્રિન્સ ચાર્લ્સના મહેલમાં પણ એ જ ભાવથી જઈ શકે છે, અને સારંગપુર જ્યારે આવે ત્યારે રઘા ભરવાડની હોય એ દરેક વ્યક્તિ સાથે એક પ્રકારનો ભાવ એ પોતે રાખી શકે છે. આ સંતનું લક્ષણ છે સમાન ચિત્ત. એ દરેક નાની મોટી વ્યક્તિ પાસે પણ સમાન ચિત્ત રાખી શકે, સુખ અને દુઃખની અંદર, હાર અને જીતની અંદર પણ સમાન ચિત્ત રાખે એને સંત કહેવાય છે. ગુજરાતીમાં કહે છે કે સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે
રામ. સેજ સુખની માત્રા વધી નથી અને સોની આપણને યાદ આવ્યા નથી. બે ત્રણ આંગળીઓ તો વીંટી હોય પણ બહુ પૈસા વધે એટલે આઠે આઠ આંગળીએ લોકો વીંટીઓ પહેરતા હોય છે. જેમ જેમ સુખ વધે એમ સોની આપણને વિશેષ યાદ આવે અને દુઃખની માત્રા વધે અને ઘરમાં માતા મહાદેવના ફોટા વધે. સે તકલીફ વધે એટલે જાત જાતના કોક કે આ ફોટો રાખો, આ માદળિયું રાખો, તમારું કંઈક સારું થશે. ની સંતાન કોક કે આ બાવાજીનો ફોટો રાખો, તમારું કંઈક સારું થશે. દુઃખની અંદર આપણને ભગવાન એ તરત યાદ આવે છે. સુખ જ્યારે મળે ત્યારે ભગવાન યાદ આવતા નથી. બહુ સારા ટકા આવે ત્યારે આપણને ભગવાન યાદ આવતા નથી. એ વખતે આપણી જાત, આપણી મહેનત યાદ આવે છે. અને કંઈ દુઃખ થાય એ વખતે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ. પરંતુ ભગવાનના સાચા સંત એ સમાન ચિત્ત છે. એ સુખ અને દુઃખ બંનેની અંદર એ પોતે ભગવાનને યાદ કરીએ છીએ. સગવડ અને અગવડ બંનેની અંદર એનું સમાન ચિત્ત છે. આપણા બધાનું કેવું છે, સગવડમાં ખૂબ પ્રફુલ્લિત થઈએ. સારંગપુર પધાર્યા હોય, ક્યાંક સમયા ઉત્સવમાં ગયા હોય અને વીઆઈપીનો પાસ મળે, વીઆઈપીનો ઉતારો મળે, એ વખતે બહુ પ્રફુલ્લિત થઈ જાય. વાહ કે આ વખતે ફૂલદોલનો સમય બહુ સારો થયો. પણ જો ઉતારામાં ભલીવાર ના આવ્યો અને ક્યાંક ધર્મશાળામાં ક્યાંક જાહેરની અંદર આપ્યો હોય, એ કે સ્વામી સમયમાં આવ્યા હતા પણ બહુ જામ્યું નહીં. ફૂલદોલ તો એનો જ છે, કલર પણ દર વખતે એનો જ હોય છે, છાંટનારા પણ એના એ જ હોય છે. છતાં પણ કેમ આપણે સમાન ચિત્ત રાખી શકતા નથી? આપણે સગવડની અંદર પ્રફુલ્લિત અને અગવડની અંદર આપણે બધા લજામણીના છોડની જેમ એક કર્મય જતા હોઈએ છીએ. આવી પરિસ્થિતિ આપણી થાય છે. આ લોકની અંદર પણ ઘણા મહાત્માઓ બહારથી ભગવા ધારણ કર્યા હોય પણ સગવડની અંદર બહુ પ્રફુલ્લિત લાગતા હોય છે. યોગી શતાબ્દીની અંદર એક બાવાજી મહાત્મા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે અને આપણા ઉત્સવમાં દર્શન દાન આપવા માટે પધાર્યા હતા. અને પછી એનો ઉતારો દૂર હતો, સર્કિટ હાઉસ બાજુ કંઈક બંગલાની અંદર આપ્યો તેનો ઉતારો. અને એ દિવસે એને લેવા માટે જતા હતા એટલે બાપાએ કીધું, સ્વામી સભામંડપમાં આવી ચૂકેલા હતા, સ્વામી કીધું એને લેવા માટે જાઓ છો તો આપણી ગાડી લઈને જાઓ ને. એટલે સ્વામી આ મર્સિડીઝ ગાડી એક કાર્ય કરી ગયા એ પેલા સંત મહાત્માને લેવા માટે. અને પેલા મહાત્માએ મર્સિડીઝ ગાડી જોઈ, પહેલીવાર ગાડી જોતા હતા. અને પછી તો રાજીના રેડ થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા. મર્સિડીઝ ગાડીમાં બેસીને પાછા આવ્યા અને પછી એ દિવસે તો સભાની અંદર બેઠા. બીજા દિવસે એના ઉતારે પર પહોંચી ગયા રાત્રે. બીજા દિવસે પણ એને સભામાં આવવાનું હતું એટલે એને લેવા માટે ગાડી મોકલવાની હતી, પણ એ દિવસે તો સ્વામી બાપાને હજી ઉતારેથી આવવાનું બાકી જ હતું એટલે સ્વામીની ગાડી તો ન મોકલી શકાય. અને એના માટે બીજી ગાડીની વ્યવસ્થા હતી જ, 1000 કે એક ઇત્યાદિ કંઈક ગાડી હશે. ગાડી લઈને આપણા કાર્યકર ત્યાં ગયા અને કીધું કે ચાલો મહાત્માજી, ત્યાં સભામાં આવવાનો ટાઈમ થઈ ગયો છે. નીચે આવીને જોયું તો ગાડી મર્સિડીઝ નહોતી. એ કે હમ નહીં આને વાલે. એ કે પણ થયું શું? એ કે કલ વાલી ગાડી કહાં ગઈ? હવે કાલે તને બેહાડ્યો છે તો પ્રમુખ સ્વામીની ગાડી બેહાડ્યો છે, તારા કોઈ લખણ નથી. છતાં પણ કે ના કલ વાલી ગાડી આવી ગઈ તભી બેઠેંગે. તો કે હું ગાડી લઈને જઉં છું, ચાલતા આવજો રિક્ષા પકડીને. તરત પાછા આવી ગયા. એકવાર મર્સિડીઝમાં કોકની મર્સિડીઝમાં બેસવા મળ્યું ને તો એ સગવડની અંદર પ્રફુલ્લિત થઈ જવાય છે અને સહેજ અગવડ મળી હક દાવો આપણે કરવા માંડીએ છીએ. પણ સંતો એને સમાન ચિત્ત હોય. આજે ઘણીવાર આપણને એમ થતું હોય છે કે સ્વામીજી મર્સિડીઝમાં બેઠે છે, ઘણા છકડામાં બેઠા હોય ને એનું પણ અભિમાન હોય છે. જીપમાં આગળ બેસવા મળ્યું હોય ને એનું પણ અભિમાન હોય છે. બસમાં ખાલી બારી બાજુ બેસવા મળ્યું હોય ને એનો પણ અહંકારને આનંદ હોય છે. આજે સ્વામીજીના મુખ પર જોજો, મર્સિડીઝ ગાડીમાં બેસે છે એનો ક્યારે આનંદ જોયો છે? એને સમાન ચિત્ત છે. એ છકડામાં બેઠા છે, ગાડામાં બેઠા છે, ટ્રેક્ટરમાં બેઠા છે, રિક્ષામાં બેઠા છે. આજની તારીખે સ્વામી બાપાને એમ કહો, સ્વામી એમાંથી ઉતરી અને જીપમાં બેસવાનું, વિના સંકોચે એક ક્ષણના પણ વિલંબ વગર એ બેસી શકે છે. આ સંતનું લક્ષણ છે, સમાન ચિત્ત. એને કોઈ પણ પરિસ્થિતિમાં, તમામ સગવડમાં, તમામ અગવડની અંદર એ સમાન ચિત્ત રાખી શકે છે. એવા સંતને તુલસીદાસ એ વંદન કરે છે. પછી કહે છે, હિત અનહિત નહીં કોઈ, એ ક્યારે ક્યારે કોઈનું અહિત કરતા નથી, હંમેશા દરેકનું હિત પોતે કર્યા કરે છે. ગીતામાં લખ્યું, સર્વભૂત હિતે રતઃ. બ્રહ્માનંદ સ્વામી કહે છે, સંત પરમ હિતકારી. આવા જે ભગવાનના સંત છે પરમ હિતકારી છે. આજે ઘણા બધા કહેતા હોય છે કે જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, માતાને હિતકારી કહે છે, પણ માતા કરતા સંત વિશેષ હિતકારી છે. કારણ કે માતા કેવળ પોતાના સંતાનનું જ હિત કરી શકે છે, પડોશીના છોકરાનું હિત કરવાની વૃત્તિ મોટે ભાગે માતામાં હોતી નથી. આપણા છોકરા કરતા કોઈ પડોશીનો છોકરો વધારે ટકા લાવે ત્યારે માતા એ રાજી થઈ શકતી નથી. માતા વિશ્વના તમામ બાળકોને સરખો પ્રેમ ન આપી શકે, એ કેવળ પોતાના સંતાનને જ પ્રેમ આપી શકે. જ્યારે સંત એના માટે તમામ વ્યક્તિ એ સમાન હિતવાળી છે, દરેકનું સરખું હિત પોતે કરે છે. દરેક સાથે કોઈ સંબંધ ન હોય છતાં પણ એને હિત કરવાની વૃત્તિ આવા સંતમાં રહેલી છે. થોડાક વર્ષો પહેલાં ભુજની અંદર ભૂકંપ થયો, સારંગપુરની અંદર ખબર પડી, સંસ્થાના ઘણા મંદિરોની અંદર ખબર પડી. સ્વામીજીએ આદેશ આપી દીધો, ભુજના ત્યાં મંદિરે દેવચરણ સ્વામી વગેરે ત્યાં વિદ્યમાન હતા, તાત્કાલિક બધાને જમાડવાનો પ્રારંભ કરી દો.
ભૂકંપ સવારે થયો અને બપોરના સમયે તો ત્યાં ખીચડીના આંધણ મુકાઈ ગયા છે. બપોરે બધાને જમાડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બપોરે 15,000 માણસોને જમાડ્યા અને રાત્રે 35,000 માણસોનું રસોડું તો શરૂ થઈ ગયું. 39 દિવસ સુધી સતત 35,000 માણસોને રોજ જમાડ્યા છે. એ ભુજના કોઈ આપણા સગાવાલા નહોતા, કોઈ આપણા સત્સંગી પણ નહોતા, પરંતુ સંત પરમહિતકારી. સ્વામીજીના મનમાં આ ભાવના છે. સ્વામીજીએ સારંગપુર ફોન કર્યો ત્યાં કોઠારી સ્વામી ઉપર, અને જે કંઈ સંતો અભ્યાસ કરતા હતા સ્વામીએ કીધું, અભ્યાસ આપણો ઘણા બધા સંતોનો બંધ કરી દો, અત્યારે સમાજની સેવા કરવી એ જ આપણો અભ્યાસ છે. અભ્યાસ બંધ કરાવી અને 60 થી 70 જેટલા સંતોને ભુજ ત્યાં સેવા માટે મોકલી દીધા. આ સંત પરમહિતકારી. 180 જેટલા સંતો અને 4,500 જેટલા કાર્યકરોને સ્વામીજીએ 2-2 મહિના સુધી ત્યાં સેવાની અંદર પ્રવૃત્ત રાખ્યા છે. સ્વામીજીએ લોકોને મોકલ્યા, પણ સ્વામીજી દૂર રહ્યા થકા પોતે પણ લોકોનું હિત ચિંતવન કરતા હતા. 2 મહિના સુધી સારંગપુરના સંતો ત્યાં રહ્યા છે. રોજ રાત્રે પ્રમુખ સ્વામી મહારાજ ગમે ત્યાં હોય ત્યાંથી સ્વામીજી રોજ ફોન કરે ભુજ મંદિરે, સંતો સાથે વાત કરે. 10:30 વાગે લોકોને એમ લાગે કે પ્રમુખ સ્વામી સુવા ગયા. પ્રમુખ સ્વામી મહારાજ 10:30 વાગે ભુજ મંદિરે ફોન જોડે, 11:30 સુધી, 12:15 સુધી, 1.25 કલાક સુધી ફોન કર્યાના દાખલા છે. સ્વામીજી શું પૂછે, કેટલા ગામમાં ફર્યા, કેટલા માણસોને સગવડના સાધનો આપ્યા, કોઈને શું તકલીફ છે, આપણે બીજી સહાય ક્યાંથી લાવવી પડશે, લોકોને કેટલા ઘર બાંધવાનું આયોજન વિચાર્યું છે, રોજ સ્વામી પૂછે. સ્વામી એ લોકો માટે એટલી ચિંતા કરી. સ્વામી કીધું, એ લોકોને ફાનસ તો આપો છો પણ નેઇલ કટર આપ્યા? આ પ્રમુખ સ્વામીને વિચાર આવે. સ્વામી કે આટલા દિવસ સુધી એ હિન્દુ માણસ અને પછી જમવા બેસે એના નખ લાંબા થઈ ગયા, એને ફાવશે નહીં, એને નેઇલ કટર આપો. સ્વામી એના માટે ઉલિયાનો વિચાર કર્યો છે, બ્રશનો વિચાર કર્યો છે. આટલા સૂક્ષ્મ વિચાર એ સંત પોતે કરી શકે છે. ભુજની અંદરથી ઘણા બધા માણસો ત્યાં જમવા આવતા હતા, પણ કેટલાક લાખોપતિ માણસો પણ ભુજમાં રહેતા હતા. એને શરમ અને સંકોચ થાય કે કોઈકના સદાવ્રતમાં આપણે જમવા જઈએ છીએ. એટલે સંતોએ એને બાપાએ પૂછ્યું કે બધા માણસો જમવા આવે છે? સંતોએ વાત કરી કે સ્વામી કેટલાક બહુ સુખી સમૃદ્ધ હતા, અત્યારે સાવ પાયમાલ થઈ ગયા છે, એ માણસો જમવા આવી શકતા નથી. સ્વામીએ સંતોને આદેશ આપ્યો કે જે માણસો જમવા ના આવે એના ઘરે ઘરે તમે અને કાર્યકરો જાઓ, એના ઘરે ટિફિન આપી આવો. આપણા સંતોને કાર્યકરો જે સત્સંગી નહોતા એના ત્યાં જઈને એને જમવા માટે ટિફિન આપી આવતા હતા. આ સંત પરમહિતકારી. રોજ રાત્રે ફોન કરીને 11:30 વાગે, એકવાર 11:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજે ફોન જોડ્યો. સામે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી હતા. સ્વામીજી બધી પૂછપરછ કરી રહ્યા હતા. એ વખતે બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને કીધું, બાપા અત્યારે રાતના 11:30 વાગ્યા છે, મારી ગાડી કલેક્ટર ઓફિસ આગળથી પસાર થઈ રહી છે. ભુજમાં કેવળ પુનર્વસન માટે, રાહત કાર્ય માટે એક કલેક્ટર તો હતા જ, પણ સરકારે જગદીશનને સ્પેશિયલ ત્યાં રાહત કામ માટે નિયુક્ત કરાતા 2-2 કલેક્ટરની ઓફિસ આગળથી પસાર થઈ રહ્યો છું. એ બંને કલેક્ટરની ઓફિસમાં અંધારું છે, એટલે બંને સૂતા છે, જ્યારે તમે 11:30 કેમ જાગો છો? જેને સ્પેશિયલ રાહત કાર્ય કરવા મૂક્યા હતા એ બંને સૂતા છે, જ્યારે સ્વામીજી 250-300 કિલોમીટર દૂર રહ્યા થકા પણ ભુજવાસીની ચિંતા કરે છે. આ સંત પરમહિતકારી. આવા સંતને પ્રણામ કરી રહ્યા છે. કેવળ ભગવા કપડાથી ગાડીમાં ફરતા સંત દેખાય છે, પણ એના દિવસની પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક પળ એ સમાજના હિત માટે પોતે પસાર કરી રહ્યા છે, એવા સંતને વંદન કરી રહ્યા છે. બીજું લક્ષણ કે છે, અનહિત નહીં કોઈ, એ ક્યારે કોઈનું અહિત કરી શકતા નથી. નરસિંહ મહેતાના જીવનની અંદર કંઈક આવો પ્રસંગ બની ગયો. નાગર જ્ઞાતિના નરસિંહ મહેતા કહેવાય, પણ એ વખતે લોકો ઓળખી ન શક્યા. એનો સખત અને સતત વિરોધ થતો રહ્યો. માંડલિક કરીને ત્યાંનો એક બુદ્ધિશાળી માણસ હતો, વિદ્વાન હતો, એણે નરસિંહ મહેતાનો વિરોધ કર્યો. નરસિંહ મહેતાને જેલની અંદર પૂર્યા છે. ભગવાનનો સાચો ભક્ત છે, પણ એનો પણ આ પ્રકારે વિરોધ થાય છે. નરસિંહ મહેતા જેલમાં પૂર્યા છે. પેલા માંડલિકે ઘોષણા કરી, જાહેરાત કરી કે જો તારો કનૈયો, તારો ભગવાન સાચો હોય તો તને જેલની અંદર હાર પહેરાવે. આ પ્રકારે એણે ચેલેન્જ ફેંકી છે. નરસિંહ મહેતા કે આવી ચેલેન્જ પડકાર પોતે સ્વીકારતા નહોતા. એણે તો ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે ભગવાન મારી લાજ રાખજો, પણ પોતાના જનની વાલે લાજ વધારી રાજ. ભગવાન અને સંતનું આ બિરુદ છે, એ પોતે પોતાના ભક્તની લાજ રાખે છે. અને ખરેખર પરમાત્મા એ પ્રગટ થઈ અને નરસિંહ મહેતાની ડોકની અંદર હાર પહેરાવ્યો. આ ઘટનાથી આપણે બધા વાકેફ છીએ, સુપરિચિત છીએ. હાર નરસિંહ મહેતાની ડોકની અંદર પડ્યો. માંડલિક પોતે આવી ગયા. માંડલિક એના ચરણોમાં પડ્યા, એકદમ રુદન કરવા લાગ્યા છે કે મને માફ કરો, મારાથી તમારી ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, ખોટું થઈ ગયું. એ વખતે નરસિંહ મહેતા કહે છે કે માં ખોટું શું થયું, તે તો મારું સન્માન કરાવ્યું.
એ કે મેં ક્યાં સન્માન કરાવ્યું છે. એ કે તે લોકો સન્માન સમારંભમાં જાય તો સરપંચ આપણને હાર પહેરાવે, કોઈ કલેક્ટર આપણને હાર પહેરાવે, તો કેટલું મોટું આપણે સન્માન માનીએ. તો મને તો સાક્ષાત ભગવાને હાર પહેરાયો, આવા મોટા સન્માનનું આયોજન તે કરી આપ્યું એટલે તારો ઉપકાર હું માનું છું. ખાલી ભૂલ એટલી થઈ કે તે જાહેરમાં સ્ટેજ પર નહીં પણ જેલમાં હાર પહેરાવડાયો. આ પ્રકારે થોડુંક આયોજન થયું છે, પણ નરસિંહ મહેતા કે એમાં કોઈ જ વાંધો નહીં, છતાં પણ માંડલિકના મનમાં હજી દુઃખ રહ્યા કરે છે. એ કે મારો બહુ મોટો અપરાધ થઈ ગયો છે, મારી ભૂલ થઈ ગઈ, તો એ મને કંઈક શાપ આપો, મને કંઈક દુઃખ આપો. નરસિંહ મહેતા ના પાડે છે કે હું શાપ ન આપું. પેલો ઘણો બધો આગ્રહ કરે છે કે મારી ભૂલ બદલ મને પશ્ચાતાપ થાય છે, મને કંઈક શાપ આપો. નરસિંહ મહેતા કહે છે તમે અતિશય આગ્રહ કરો છો તો એક મહિનો મને તમારા ઘરે રાખો. એ કે રાખીશ, પણ શેના માટે એક મહિનો? નરસિંહ મહેતા કહે છે એક મહિનો મને તમારા ઘરે રાખીને શાપ આપતા શીખવો, પછી હું શાપ આપીશ. નરસિંહ મહેતા કહે છે મને શાપ આપતા આવડતું નથી. આ સંતનું લક્ષણ છે, સંતને શાપ આપતા આવડે નહીં, એના આશીર્વાદ આપતા જ આવડે. સાચા સંત કોઈને દુઃખ આપી ન શકે એ સંતનું લક્ષણ છે. અદ્વેષ્ટા, એ ક્યારેય કોઈનું અહિત કરી શકતા નથી. થોડાક વર્ષો પહેલાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ સાંકરીની અંદર બિરાજમાન હોય છે, કાર્યકરોની ત્યાં શિબિર હતી. અને પછી કોઈએ કાર્યકરે વાત કરી કે બાપા ગુજરાત ઉપર દરિયા ભાવનગર કિનારા તરફથી પવન ફૂંકાય છે, વાવાઝોડું મોટું આવવાનું છે, 140 કિલોમીટરની સ્પીડે કંઈક, અને પછી ઘણા બધા ગરડર વાળી દેશે, ઘણું બધું લાખો કરોડો રૂપિયાનું નુકસાન થશે, અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ છે એમાં પણ કરોડોનું નુકસાન થશે, તો આપણે કંઈક કૃપા કરો. સ્વામી બાપાએ ધૂન કરાવી. પછી કોઈક કાર્યકર વચ્ચે બોલ્યા કે સ્વામી ગુજરાતમાં વાવાઝોડું ન આવે અને વાવાઝોડું પાકિસ્તાન ભેગું થાય એવું કંઈક કરો. પેલા કાર્યકરે આ પ્રકારે વાત કરી કે સ્વામી પાકિસ્તાન ભેગું થાય એટલે મુશરફને બધા લેવા દેવા વગર, ખર્ચા વગર નવરા થઈ જાય. આ પ્રકારે એને વિનંતી કરી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ભગવાનને પ્રાર્થના કરે છે. પેલા કાર્યકરને હરિભક્તને કહે છે કે આપણે શું કરાવે એવી પ્રાર્થના કરવી? આપણે ભગવાનને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે વાવાઝોડું દરિયા ભેગું જતું રહે, કોઈ જીવ પ્રાણી માત્રને નુકસાન ન થાય. આ તેઓની ભાવના છે. અક્ષરધામમાં આતંકવાદી હુમલો થયો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ સંકુની અંદર બિરાજમાન હતા. અને પછી સંતો સ્વામી બીજા દિવસે સવારે નાસ્તો કરી રહ્યા હતા. નાસ્તા વખતે સંતોએ વાત કરી કે સ્વામી હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા મંદિરમાં કોઈ દિવસ આતંકવાદી હુમલો ન થાય. સ્વામીએ તરત તે સંતને અટકાવ્યા. સ્વામી શું બોલ્યા? આપણા શબ્દ કેન્સલ કરો, એમ બોલો કે ક્યારેક કોઈ પણ સ્થાને આતંકવાદી હુમલો ન થાય. આ સંતની ભાવના છે. એ ક્યારે મારું તારું એ રાખી શકતા નથી. દરેકનું હિત ચિંતવન એ પોતે કરે છે. સ્વામીજીને પૂછ્યું તમને કયો વિચાર ક્યારે આવ્યો નથી? પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કોઈનો અહિત કરવાનો વિચાર આવ્યો નથી. આજે આપણે અંતરદૃષ્ટિ કરીએ, આ કથા સાંભળવા બેઠા છીએ, દિવસ દરમિયાન કોઈના અહિતનો વિચાર ન આવતો એવા આપણે કેટલા? અહિતનો વિચાર શું? અહિત કરવાની પ્રવૃત્તિ થાય છે. કેટલાયને બોટલમાં બંધ કરીને બૂચ મારવાના દાખલા થાય છે. આ જાત જાતની વૃત્તિ પ્રવૃત્તિ આપણી સતત રહેતી હોય છે. અહિત કરવા માટે આપણે સતત રત રહેતા હોઈએ છીએ. પણ રામાયણ આપણને શીખવે છે ક્યારે કોઈનું અહિત ન કરીએ, અહિત કરવાનો વિચાર પણ ન આવે, એ સાચા સંતનું લક્ષણ છે. પછી આગળ બીજું લક્ષણ, કેવા સંતને વંદન કરી શકાય? કે અંજલિ ગત શુભ સુમન જીમી સમ સુગંધ કર દોઈ. જેમ પુષ્પ હોય, ગુલાબનું પુષ્પ એને પ્રેમથી હાથમાં પકડો, મોગરાના પુષ્પને પ્રેમથી હાથમાં પકડો તો પણ તમને સુવાસ આપે, અને ખૂબ ગુસ્સે થઈ એને તમારી હથેળી અંદર મસળી નાખો અને પછી હથેળીનો સ્પર્શ કરો અને સુગંધ લો તો પણ તમને સુગંધ જ આપે છે. પુષ્પ ગુસ્સે થઈ જતું નથી કે મારો એકદમ મને હત્યા કરી નાખી એટલે હવે હાથની અંદરથી કડવાશ ફેલાવી દઉં, એને દુર્ગંધ આપી દઉં. ના, પુષ્પને પ્રેમથી પંપાળશો તો પણ સુગંધ આપશે. પુષ્પની ટીકા કરશો, નિંદા કરશો અને મસળી નાખશો તો પણ એ સતત સુગંધ આપે છે. એમ ભગવાનના સંતને ભગવાનની કોઈ ટીકા કરે, પ્રશંસા કરે, છતાં પણ એ સમાન ભાવ એ પોતે રાખી શકે છે. આપણી વૃત્તિ કેવી છે? આપણા જે વખાણ કરે, જે કંઈ આપણી પ્રશંસા કરે, આપણને કંઈક કામમાં લાગે એવા હોય ને, એ માણસો સાથે સારો સંબંધ રાખી શકીએ છીએ. પણ જેણે આપણું સહેજ બગાડ્યું હોય એના પ્રત્યે સારો ભાવ આપણે રાખી શકતા નથી. તુમ મુજે એક કહોગી તો મેં તુજે લાખ કહુંગી, ઈટ કા જવાબ પથ્થર સે. આ આપણી ભાવના છે. થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. આ કહેવત છે ચરોતરની કે થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ. જે આપણી સાથે જેવું કરે એને એવો પ્રત્યુત્તર આપવાનો. પણ ભગવાન અને સંત આ કહેવતમાં નથી માનતા. લોકો ગમે તેવા થાય પણ આપણે આપણા જેવા જ રહીએ, આપણે સજ્જન જ રહીએ. કોઈ ગમે તેટલું આપણું અહિત કરે છતાં પણ આપણે સજ્જનતાનો ત્યાગ ન કરીએ. જૂના સાવર ગામમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી એને અપમાન કર્યું અને ગાળો દીધી, એના ઉપર કાદવ ઉછાળ્યો, પેલી બાવળની સોટીથી માર માર્યો, અને સ્વામી પોતાના સાથેના સંતો સાથે ગામની સીમની સીમ પાસે ઝાડ તળે પોતે ઊભા હતા.
એ વખતે ગામના કેટલાક લોકો પસાર થતા હતા, સંતોના શરીર ઉપરથી લોહીના ટશિયા ફૂટ્યા હતા અને સંતો એકદમ દુઃખી દુઃખી થઈ ચૂક્યા હતા. એ વખતે ગામના માણસો પોતે બોલ્યા, આવો નિર્દયી રાજા જે ભગવાનના સાધુઓને મારે, આવા ગામ ધણીને ભગવાન છોકરો ક્યાંથી આપે? રાજાની સંતાન હતો અને ગુણાતીત સ્વામીના કાને આ શબ્દો પડ્યા. સ્વામી સંતોને કીધું, સંતો કરો ધૂન. સંતો કે શેની ધૂન? સ્વામી કે આપણને જેને માર માર્યો એ રાજાને ત્યાં દીકરો નથી, આપણે પ્રાર્થના કરી એના ત્યાં ભગવાન પારણું બંધી આપીએ. શું આ સંતની કરુણા છે, શું હિત ચિંતક આ સંત છે. આપણે હોઈએ તો હોય તોય મરી જાય એવી પ્રાર્થના કરીએ ને કે જોજે હવે, જોજે મને માર્યા છે ને, જો તારો છીકરો તારો છોકરો જાજુ જીવે તો કહેજે, અથવા તો શાપ દેતા જ જઈએ. આ પ્રકારે જાત જાતની વાતે આપણા મોઢામાંથી આ પ્રકારે અહિતના શબ્દો એ સરીજ પડતા હોય છે. પણ સાચા જનોનું, સંત જનોનું લક્ષણ આ છે કે ગમે તેવા સંજોગોની અંદર પણ ક્યારેય કોઈનું અહિત કરવાનો વિચાર કરતા નથી. આવા સંતને તુલસીદાસ પ્રણામ કરે છે. ખાલી કડી વાંચી જઈએ તો આપણને શું લાગે કે સંતજનોને પ્રણામ કર્યા, પણ ભગવા કપડાં પહેરેલા તમામ સંતજનોને પ્રણામ કરવાના નથી, પરંતુ જેની અંદર આવા ગુણ છે એવા સંતોને પ્રણામ કરે છે. પ્રણામ કર્યા પછી તુલસીદાસ એ સંત સમાગમનું ફળ જણાવતા કહે છે, મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોઈ પીક બકવું મરાલા સુનિયા ચરજ કરઈ જની કોઈ સતસંગતિ મહી મા નહી ગોહી. તુલસીદાસ કહે છે, મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોઈ પીક બકવું મરાલા. આવા સંતના સમાગમમાં જે માણસ જાય એ કાગડા જેવો હોય, એ કોયલ જેવો થાય, બગલા જેવો હોય, એ હંસ જેવો થાય, એ ભગવાન અને સંતનો પ્રતાપ છે. પછી આગળ કહે છે તુલસીદાસ એવા સંત સમાગમનો મહિમા જણાવતા કહે છે, આવા સંતના સમાગમે શું ફળ પ્રાપ્ત થાય છે, બિનું સત્સંગ વિવેક ન હોઈ રામ કૃપા બિનું સુલભન સોઈ સતસંગત મુદ મંગલ મૂલા સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા. તુલસીદાસ કહે છે, બીનું સત્સંગ વિવેક ન હોય. ભાગવતની અંદર મહાત્માની અંદર પણ લખ્યું છે, ભાગ્યોદયન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચલભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિદાયહી તદોદયતે વિવેકઃ. જ્યારે અજ્ઞાનનો નાશ થાય ક્યારે અજ્ઞાનનો નાશ થાય? ભાગ્યોદયન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચલભતે પુરુષો યદા વૈ. જ્યારે એવા સંતનો સમાગમ પ્રાપ્ત થાય ત્યારે અજ્ઞાનનો નાશ થાય અને વિવેકનો ઉદય થાય છે. સ્કૂલોની અંદર પણ લખ્યું હોય છે, વિદ્યા વિનયેન શોભતે. વિદ્યા એ વિનયથી શોભે છે, વિદ્યા એ વિવેકથી શોભે છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે વિવેક એ દસમો નિધિ છે, એ ખજાનાને સ્થાને છે. એ વિવેક ક્યાં ક્યાં રાખવાનો છે? તુલસીદાસ કહે છે કે સંતના સમાગમે એ આપણી અંદર વિવેક આવે છે. સંતો ઘણીવાર વાત કરે છે કે વાણીનો પણ વિવેક રાખવાનો છે. એકાદવાર વાણીનો વિવેક ચૂકાઈ ગયો લોકમાં દુઃખ આવશે જ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર કહે છે કે આપણી માં હોય એને મમ્મી કહીએ, માતા કહીએ તો રાજી થઈને જમવાનું આપે, પણ ઘરે ગયા હોય સ્કૂલેથી છૂટીને અને પછી એમ કહીએ કે એ બાપની વહુ ખાવાનું પીરસજે. હવે બાપની વહુ કહે તો માર ધોકો લઈને પાછળ જ પડે ને. હવે સંબંધ તો એ જ છે ને, બાપની વહુ જ થાય છે ને, પણ એમ કહેવાય? વાણીનો વિવેક એ જાળવવાનો છે. એ વાણીનો વિવેક જો જ્યારે જ્યારે ચૂકાય ત્યારે માણસના જીવનની અંદર સતત દુઃખ આવે છે. મુંબઈની અંદર એક ભાઈ પોતાની પત્ની સાથે રહેતા હોય છે, એની છોકરી MBA કરવા માટે એ પોતે લંડનની અંદર ગઈ હોય છે. માણસ વાણીનો વિવેક ચૂકે તો કેવા દુઃખ આવી શકે છે. આ તરફ પતિ પત્ની વચ્ચે કંઈક ઝઘડો થયો, એની પત્ની રિસાઈને પોતાના પિયર પક્ષની અંદર ચાલી ગયા. છોકરીને ખબર પડી કે મારી માતા એ પોતે પિયરમાં ચાલ્યા ગયા છે, છોકરી MBAમાં ભણે ને માતા રિસાઈને જાય, એવે આ ઉંમરે શોભે એવું લાગતું નથી. એટલે છોકરીએ પોતાની માતાને કીધું કે મમ્મી તું પાછી આપણા ઘરે આવી જા. એની મમ્મી બરાબર રિસાઈને ગયા હતા, કોઈ રીતે માનવા તૈયાર નહોતા. એટલે છોકરી એના પપ્પાને સમજાવે કે પપ્પા મારી મમ્મીની હશે કંઈક ભૂલ હશે, પણ તમે જાઓ સમજાવવા માટે જાઓ, તમે નમતું જોખો, તમે મહેરબાની કરી અને મારા મોસાળ પક્ષે જાઓ ને મમ્મીને તેડીને પાછા આવો. પેલી દીકરીએ બહુ સમજાય એના પિતાશ્રીને, એના પપ્પાના મનમાં થયું અને ખરેખર પોતે ગયા. પોતાના ડ્રાઈવર સાથે ગયા ગાડી લઈને પોતાના સસુર પક્ષ આગળ, ગાડી ત્યાં બહાર ઊભી રાખી. ડ્રાઈવરને કીધું જાઓ મેમ સાહેબને બોલાવી લાવો. પોતે તો અંદર ના ગયા, થોડી ઘણી રીસ તો હતી જ. અને પછી પેલો બોલાવવા માટે ગયો,
પેલીને ખબર પડી કે તેડવાયા લાગે છે અને ઘણો બધો સમય વીતી ગયો હતો. આમ તો જવાની ઈચ્છા જ હતી પણ મનમાં અહંકાર હોય ને કોણ તેડવા પહેલાવે. ઘણી વાર તો જવાની ઈચ્છા જ હોય પણ ઘણા વાટ જોતા હોય છે એ કે આવે પછી જઈએ. આમ પણ આ પણ રાહ જ જોતા હતા. પણ પછી સામાન લીધો, બેગની અંદર બધું ભર્યું અને પછી પાછળ ડેકીમાં પેલા એ નોકરે મૂક્યું અને આગળ નોકર પેલો ડ્રાઈવર હતો એ ગાડી ચલાવવા માટે બેઠો અને પેલા બેને, પેલા પતિદેવ તો પાછલી સીટ પર બેઠા હતા, દરવાજો ખોલ્યો અને પહેલું વાક્ય શું બોલ્યા, લ્યો આવવું પડ્યું ને. શું બોલ્યા? આવવું પડ્યું. તરત જ પેલા માણસે દરવાજો ખેંચી અને પેલી બાઈ બેસે પેલા બંધ કરી દીધો અને ડ્રાઈવરને કે ચલાવી લે, ભલે બેગ આપણા ભેગી આવતી એને અહીંયા રહેવા દે. અને તરત પાછી લઈને જતા રહ્યા. તેડવા આવ્યા હતા પણ તેડ્યા વગર ગયા. જવું તું પણ જઈ ન શક્યા. એક વાણીનો અવિવેક માણસ ક્યાં બગાડી દે છે. ઓ કહેવાની શું જરૂર હતી, ન કીધું હોત તો પહોંચી જાત ને સુખ શાંતિથી. પણ છતાં પણ લ્યો આવવું પડ્યું, આટલું બોલે છે માણસ. એક અવિવેક થઈ જાય છે, કંઈક બતાવી દેવાની ભાવના આવતી તકલીફ એ કરી આપે છે. એટલે કહે છે વાણીમાં વિવેક રાખવાનો છે, ભોજનની અંદર પણ વિવેક રાખવાનો હોય છે, જમતી વખતે પણ વિવેક રાખવાનો હોય છે. ઘણા માણસો જમતા હોય તો છેક પાંચમા ઘર સુધી સંભળાય એટલા મોટે મોટે દાળના હબડકા લેતા હોય, પણ એ પ્રકારે જમવામાં પણ વિવેક હોય. રેલા છે કોણી સુધી ઉતરે ને પછી જેમ મહારાજ ચાટતા હતા દહીંના રેલા, એમ એ પ્રકારે આપણે ચાટીએ કંઈ સારું ન લાગે એટલે ખાવા પીવાની અંદર પણ વિવેક રાખવો પડે. કોકના ઘરે જમવા બેઠા હોય ને, તારે શાહબુદ્દીન રાઠોડ વાત કરે છે ને હાસ્યની અંદર, કોકના ઘરે બેઠા હોય ને કંસાર પીરસાયો હોય અને મોટો સ્વિમિંગ પુલ જેવો ખાડો કરશે અને અંદર પછી કહેશે ઘી પીરસો, હવે પેલો ઘી પીરસવા જાય અને પેલો મહેમાનને દુઃખ થાય, આ પેલા યજમાનને, હવે પેલા છોકરાઓને ઘી પેલી રોટલી ઉપર માંડ સેજશે જ, ઘણા નહીં ઊંધી ચમચી કરીને ઘી ચોપડતા હોય છે ઘરમાં, તો સીધી ના કરે, ઊંધી રાખી નીચે ભાખરી પર ઘસી નાખે પૂરું થઈ જાય. પણ આ પેલા કંસારની અંદર આટલો મોટો ખાડો કર્યો અને એમાં ઘી પીરસવાનું અને પછી પેલો મહેમાન પેલો યજમાન પીરસવા જાય એને થાય કે વધારે પડી જશે, તો એટલે ધીમે ધીમે પીરસતો હોય અને પેલો જે મહેમાન બન્યો હોય એ જાતે પકડે એ કે આપોઆપ ચિંતા ના કરો હું પકડી રાખું છું, એમ કરીને જાતે વધારે નમાવતો જાય, જાતે હા કે બસ બસ રાખો રાખો એમ કરીને વધારે નમાવતો જાય અને ખરેખર વધારે પડી જાય એટલે કે ઓહો વધારે પડી ગયું, વાંધો નહીં કે આ ઘરમાં ખીચડીમાં જ ઘી ઢોળાયું છે ને. પાછો પોતે બોલે, મહેમાનને ના બોલવાનું, યજમાન બોલે તો ચાલે પણ આ પોતે બોલે. હવે પેલા યજમાનને શું લાગતું હોય, ખીચડીમ ઢોળાયું કે રાખમાં ઢોળાયું, આ તું મારા ઘરે ખાવા આવ્યો છોકરાને જમાડતો કંઈ ખારું થઈને પાછું વળતર મળત. પણ આવું પણ કોકના ઘરે જમવા જઈએ એમાં પણ વિવેક એ રાખવાનો હોય છે. થાળીની અંદર જે કંઈ મૂક્યું હોય નહીં, હોટલમાં જતો હોય છેલ્લે બધું કંઈક થોડુંક બાકી રાખે, કંઈક એક પ્રકારનો વિવેક હોય છે. કંઈક પૈસાનું બિલ આવે ને પછી બે પાંચ રૂપિયા છૂટક રોકડ વધી હોય ને પરચુરણ એને ટીપ્સ આપી એવું કંઈક કહેતા હોય છે, પેલા વેઇટર માટે કંઈક મૂકીને આવતા હોય છે, કેવો વિવેક હોય છે. કંઈક હોટલમાં જઈએ જાત જાતનો ખાવા પીવાનો પણ વિવેક.